ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમના લેબર અધિકારીઓ ઇન્ચાર્જ વહીવટી અધિકારી જેબી સિંઘવે નોકરીની જવાબદારીની સાથે સાથે મિરર રાઇટિંગની કલા વિકસાવી છે. આ કલા અંતર્ગત તેઓને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડના બે બહુમાનો મળી ચૂક્યા છે. કલાને જેમ સરહદના બંધનો નથી નડતા તેમ જવાબદારીના બંધન પણ નથી નડતા. જવાબદારી અને ફરજની વચ્ચે રહીને પણ પ્રતિભા નિખરી ઉઠે છે તે વાત ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમના લેબર અધિકારી જેબી સિંધવે પુરવાર કરી બતાવી છે. અધિકારી જેબી સિંધવને 1998-99 થી એકાએક રાઇટિંગ ક્ષેત્રે કંઈક કરવાની ઈચ્છા થતાં તેમણે પોતાની પ્રતિભાને મિરર રાઇટિંગ તરફ પ્રેરિત કરતા આ કલાએ કલાકારને બબ્બે બહુમાનના અધિકારી બનાવ્યા છે. સૌપ્રથમ ગુજરાતી ભાષામાં મિરર રાઇટિંગની શરૂઆત કરનારા જેબી સિંધવે ક્રમશઃ હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, દેવનાગરી લિપિ ઉપરાંત કેટલીક પ્રાકૃત ભાષાઓ અને મરાઠીમાં પણ પ્રોત્સાહન મળતા તેઓએ આ તમામ ભાષાઓમાં મિરર રાઇટિંગ પર પ્રભુત્વ મેળવ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં હું એઝ અ લેબર ઓફિસર તરીકે અને ઇન્ચાર્જ મદદનીશ વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવું છું. આઈ થિંક 1998-99 થી મેં આ મિરર રાઇટિંગમાં લખવાની શરૂઆત કરેલી. સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં લખવાની શરૂઆત કરેલી, પરંતુ ધીમે ધીમે હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં પણ હાથ અજમાવેલો. એ સિવાય તત્કાલીન ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી દ્વારા મને મરાઠી ભાષા સજેસ્ટ કરવામાં આવેલી, જે હુબહુ હિન્દી જેવી જ ભાષા દેખાય છે. એ સિવાય દેવનાગરી લિપિને લગતી આઈ થિંક 15 જેટલી ભાષાઓનો મેં સર્ચ કરેલું છે અને એ બધી ભાષાઓ હું લખી જાણું છું, મેં લખેલી પણ છે. હાલ 2017માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી મને બહુમાન કરવામાં આવેલું મારું. એ સિવાય 13 માર્ચ 1920ના રોજ એશિયા બુક ઓફ રેકોર્ડમાં મારી એપ્લિકેશન કન્સિડર થઈ અને ત્યાંથી પણ મને એશિયા બુક ઓફ રેકોર્ડ 2020માં પણ સ્થાન મળેલું છે. ગુજરાતી ભાષા પ્રથમ હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, મરાઠી, એ સિવાય પ્રાકૃત ભાષાઓ પણ છે. દેવનાગરી લિપિને લગતી રાજસ્થાની ભાષા છે. એ સિવાયની બીજી 15 ભાષાઓ જે છે એની અંદર હું લખી શકું છું. આ કલાની કદરરૂપે જેબી સિંધવને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડના બબ્બે બહુમાન મળ્યા છે. કેમેરામેન જિજ્ઞેશ કડુસકર સાથે પ્રદીપ સોની, ગુજરાત ન્યૂઝ, વડોદરા. અમારી ચેનલને લાઇક, શેર તથા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તથા અમારી ચેનલની બધી અપડેટ્સ મેળવવા બેલ આઇકન પર ક્લિક કરશો.